હેલો હું ડોક્ટર પ્રતિક્ષા દેસાઈ પાયલ મેટરનિટી હોસ્પિટલ તરફથી આજે આપણે વાત કરીશું કે ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે તો આ સમયમાં પ્રેગ્નન્ટ લેડીએ પોતાના ખોરાક અને પોતાના ડેઈલી રૂટીનમાં શું ચેન્જ કરવું જોઈએ તો આયુર્વેદમાં ખૂબ જ એક સરસ વાત કરેલી છે કે યથા પિંડે તથા બ્રહ્માંડે એટલે કે જ્યારે બહારના વાતાવરણમાં કંઈ પણ ચેન્જીસ થશે તો અંદરના વાતાવરણમાં એટલે કે આપણા શરીરના ઘણા બધા અવયવોને કામ કરવાની પદ્ધતિમાં પણ ફેરફાર થશે અને જે ઋતુઓ આપણી ભારતની અંદર 6 ઋતુઓ છે એમાંની આ એક ગ્રીષ્મ ઋતુ એટલે કે ઉનાળાની સિઝન અને આયુર્વેદમાં ગ્રીષ્મ ઋતુચર્યા વિશે ખૂબ સરસ વર્ણન કરેલું છે તો આ ઋતુમાં આપણે ખ્યાલ છે કે ટેમ્પરેચર છે એ ખૂબ જ હાઈ લેવલ ઉપર જતું રહેતું હોય છે તો આ સમયે આપણા બોડીના ટેમ્પરેચરને મેન્ટેન કરવા માટે આપણે બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણા ડાયટ પ્રોપર હોવા જોઈએ અને આપણી થોડીક જે કાંઈ ડેઈલી રૂટીન છે એમાં આપણે શું ચેન્જ કરવા જોઈએ તો સૌપ્રથમ આપણે જોઈએ કે આપણે પ્રેગ્નન્ટ લેડીએ પોતાના ડાયટમાં શું ધ્યાન રાખવાનું છે તો આયુર્વેદમાં એક ખૂબ જ સરસ એક આહાર માટેનો એક નિયમ કીધેલો છે કે તમે કોઈ પણ વસ્તુ જમો છો તો તમારે યાદ રાખવાનું છે કે તમે સ્ટમક એટલે કે તમારા હોજરીના આમાશયના 3 ભાગ કરવાના છે એમાં એક ભાગની અંદર ખોરાક એક ભાગની અંદર પાણી એટલે કે પ્રવાહી અને બીજા ભાગને તમારે ખાલી રાખવાનું છે કે જેને કારણે એ પાચન ક્રિયા સરસ રીતે થાય તો આ નિયમ છે એ તમારે ઉનાળામાં તો ખાસ ફોલો કરવાનો છે કેમકે આ સમયે છે એ આપણી પાચકાગ્નિ ઘણી બધી મંદ હોય છે ખોરાક પચવાની બહુ જ તકલીફ થતી હોય છે આફ્ટર ઓલ પ્રેગ્નન્સીની અંદર લેડીઝને એસિડિટીના અને ઇન્ડાઇજેશનના પ્રોબ્લેમ તો હોય જ છે એમાં આ એક ઋતુ છે એ આપણને વધારે સતાવતી હોય છે તો આપણે એ નિયમ કરવાનો છે કે તમારા ખોરાકને તમારે ડિવાઈડ કરી દેવાનો છે કે તમે 3 વખત જમો છો એના બદલે તમે ભલે 6-7 વખત જમો પણ ઓછું જમવાનું છે અને જેમ કીધું એમ કે એક ભાગ તમે ખોરાકનો લ્યો છો તો પાણીનું પ્રમાણ પણ તમારે સાથે સાથે વધારે લેવાનું છે કેટલાક રસ આપણે કહેતા હોય ને કે મધુર અમ્લ લવણ કટુ તિક્ત કષાય આ 6 રસ છે તેમાંથી કયા રસ ન લેવા જોઈએ તો એમાં કીધું છે કે લવણ અમ્લ અને કટુ એટલે કે આપણે તીખું ખારું અને ખાટું આ 3 વસ્તુઓ આપણે આ સિઝનમાં ન લેવી જોઈએ એની સામે મધુર રસ છે શીતવીર્યવાળા દ્રવ્યો છે એક્ઝામ્પલ આપું તો મુનક્કા દ્રાક્ષ કાળી દ્રાક્ષ ભરિયાળી તકમરિયા સાકર અથવા તો આપણે એમાંથી બનાવેલા જેમ કે દૂધ તો દૂધ પણ મધુર રસ અને શીતવીર્ય છે તો એ દૂધમાંથી બનાવેલી ખીર અથવા તો દૂધને તમે સાકર અને એલચી નાખીને પણ લઈ શકો જો જ્યારે પણ ચંદ્ર છે એ પૂનમનો અથવા તો એની આસપાસનો ટાઈમ હોય અને શીતળ કિરણો જ્યારે એમના પ્રસારતું હોય છે ત્યારે તમે ટેરેસ ઉપર રાખેલા સાકરનો ઉપયોગ કરીને પણ તમે આ સમયે રસોઈમાં ઉપયોગ કરી શકો છો અથવા તો એ ચાંદનીમાં રાખેલા ખોરાક પણ તમે લઈ શકો છો તો આ સમયે આપણે બસ એટલું જ કેર કરવાનું છે કે કેટલાક ખોરાક નથી જ લેવાના કે જે પચવામાં ભારે હોય બ્રેડની આઈટમ મેંદાની આઈટમ તળેલી આઈટમ તીખા ખારા અને ખાટા પદાર્થો અને શું લેવાનું છે આ તો કે મધુર રસવાળું શીતવીર્ય ઠંડા આપણે જે પદાર્થો કહેતા હોય એ પણ એની સામે ફ્રીઝની આઈટમ નથી લેવાની નોર્મલ ટેમ્પરેચરવાળી જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે તો આગળના એપિસોડમાં આપણે જોઈશું કે આ ગ્રીષ્મ ઋતુની અંદર આપણી લાઇફસ્ટાઈલમાં શું ચેન્જ કરવાનો છે ધન્યવાદ